नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्यवर्त एजुकेशनल एकेडमी द्वारा संचालित आ ऑनलाइन डिजिटल प्लेटफॉर्म पर आप सबनों हार्दिक स्वागत छे। धोरण 8 विषय विज्ञान पाठ नंबर 5 कोलसो अने पेट्रोलियम। कोलसो अने पेट्रोलियम में आपणे कोलसा विषयनो संपूर्ण अभ्यास करी गया कि कई रीते कोलसो बने छे, घणा बधा वर्षो पछी बने छे, कई प्रोसेसथी बने छे, कार्बोनाइजेशन की प्रोसेस थी बने छे। पेट्रोलियम नो अभ्यास आपणे आवतीकाले करीशुं, पण ते पहेला आपणे एक शब्द समझवो पड़शे, जे शब्द छे अश्मी बर्तन। अश्मी बर्तन एटले शुं, उदाहरण आपो अने शा माटे अश्मी बर्तन ने कुदरती पुनः अप्राप्य एटले के फरी पाछुं मळे नहीं तेवुं संसाधन गणवामां आवे छे। हवे सौथी पहेला तो आपणे ई समझीए के अश्मी बर्तन एटले शुं। हवे अश्मी बर्तन एटले केवुं बर्तन? जे बर्तन सजीवोना मृतदेहमांथी बनेलुं होय। हवे सजीवोना मृतदेह एटले का तो मनुष्य होय, का तो प्राणी होय, का तो वनस्पति होय, वनस्पति पोते पण सजीव छे, आना ज अवशेषमांथी बनेलुं होय। टूंकमां केवुं होय तो का तो वनस्पतिमांथी बनेलुं होवुं जोईए, मनुष्यमांथी बनेलुं होवुं जोईए, अथवा तो प्राणीमांथी बनेलुं होवुं जोईए। आ ત્રણના જ ભાગમાંથી, ત્રણના જ અવશેષમાંથી બનેલું હોય એને અશ્મી બળતણ કહે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા કોલસો કઈ રીતે બનતો હતો, વનસ્પતિના અવશેષમાંથી, અને વનસ્પતિ પોતે કેવું છે? સજીવ। ધીરે ધીરે લખતા જઈએ, અશ્મી બળતણ એટલે શું? તો અહીં આપણે લખીએ છીએ જવાબ। શું લખીશું જવાબમાં? સજીવોના મૃતદેહોના સજીવોના મૃતદેહોના અવશેષમાંથી એટલે કે ભાગમાંથી, સજીવોના મૃતદેહોના અવશેષમાંથી બનતા અથવા મળતા બનતા કુદરતી પુનઃ અપ્રાપ્ય पुनः अप्राप्य संसाधन ने अश्मी बर्तन कहे छे। साहेब अघरी थी गई हो व्याख्या? बराबर, साची बात तमारी। आ व्याख्या केवी छे? थोड़ी अघरी छे, पण धीरे धीरे बधाय शब्द समझशुं एटले एकदम ईजी छे। फरी वखत, सजीवोना मृतदेहोना अवशेषमांथी बनता कुदरती पुनः अप्राप्य संसाधन ने। शा माटे मैं आटलू बधुं अहीं एड कर्युं? कुदरती पुनः अप्राप्य संसाधन, एनो जो आपणे पछी प्रश्न पूछी लीधो एने के शा माटे एने कुदरती पुनः अप्राप्य संसाधन कहे छे, पण अत्यारे आटलू समझवानुं छे। सजीव एटले वनस्पति, प्राणी अथवा आपणे पोते मनुष्य। मृतदेह एटले के तेओ मरी गया पछी जे एना अवशेष वधेला होय, हाडका। अवशेष, अवशेष एटले के भाग, शरीरना विविध अंगो। સજીવોના મૃતદેહોના અવશેષમાંથી બનતા અથવા તો મળતા કુદરતી પુનઃપ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય સંસાધન એ શું કામ કહેવાય એ હું સમજાવું। આવા જે બળતણ છે તેને શું કહે છે? અશ્મી બળતણ કહે છે। ઉદાહરણ તરીકે, કારણ કે આપણને કીધું છે ઉદાહરણ આપો, ઉદાહરણ ઉદાહરણ તરીકે કોણ છે? કોલસો અને બીજું પેટ્રોલિયમ। હવે કોલસો કઈ રીતે બને તે આપણે સંપૂર્ણ પ્રોસેસ જાણીએ છીએ કે વનસ્પતિના અવશેષ હતા, માટીમાં નીચે દબાતા ગયા, ઉચ્ચ દબાણ, ઉચ્ચ તાપમાન આવ્યું એટલે ધીરે ધીરે કાર્બોનાઇઝેશનની મદદથી શું બન્યું? કોલસો બન્યો। પેટ્રોલિયમ વિશે આપણે આવતીકાલે અભ્યાસ કરીશું। એટલે કોલસો અને પેટ્રોલિયમ આ બે શેના ઉદાહરણ છે? અશ્મી બળતણના। હવે આપણેને પ્રશ્ન એ હતો કે શા માટે તેને કુદરતી પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે? આ તો બનતું જ ન રહીએ સાહેબ, માણસો મરતા રહીએ અને ધીરે ધીરે વનસ્પતિ મરતી રહીએ, પ્રાણીઓ મરતા રહીએ, તો ધીરે ધીરે બનતું જ ન જાય? ચોક્કસ, સાચી વાત। પણ આપણે આવતીકાલે જ્યારે જોયું હતું કોલસા વખતે, ત્યારે પહેલી જ લીટી લખેલી હતી કે આ પ્રોસેસને થવામાં લાખોથી કરોડો વર્ષો લાગે। હવે વિચાર કરો જોઈએ, અત્યારે આપણી પાસે જે કોલસો છે, જે અશ્મી બળતણ છે, એ ક્યારે બની ગયેલું હશે? આજથી લાખો કરોડો વર્ષો પહેલાં બની ગયું હશે। હવે અત્યારે તો આપણે શું કરવા લાગીએ છીએ? આડધડ જેમ આવે તેમ તેનો ઉપયોગ કરવા લાગીએ છીએ, જેની મદદથી એક નક્કી જ છે કે કોલસો આટલો જ છે, એ જથ્થો કેવો છે મર્યાદિત છે,
ફાઇનલ જ છે કે આપણી પાસે આટલો કોલસો પડેલો છે, હવે એમાંથી આપણે ધીરે ધીરે ઉપયોગ કરવાનો છે, કારણ કે બીજા કોલસાને બનતા હજી કેટલા વર્ષો લાગવાના છે, કરોડો વર્ષો લાગશે. માટે જો અત્યારે જે કોલસો છે એ પૂર્ણ થઈ ગયો તો ફરી પાછો આપણને મળશે નહીં, અને ફરી પાછો નથી મળવાનો, એટલે એને કેવું કીધું છે, પુનઃ અપ્રાપ્ય. લખી અહીં ધીરે ધીરે. અશ્મિ બળતણ બનવા માટે, અશ્મિ બળતણ બનવા માટે થતી ક્રિયાને લાખોથી કરોડો વર્ષો લાગે છે, લાખોથી કરોડો વર્ષો લાગે છે. કોલસો આજે જ બનાવવો હોય તો આજે ન બની જાય, એને બનાવતા કેટલો સમય લાગે, લાખોથી કરોડો વર્ષો લાગ્યા હોય ત્યારે કોલસા સ્વરૂપે આપણને મળ્યું છે. આજે આપણી પાસે જે અશ્મિ બળતણનો જથ્થો છે તે મર્યાદિત છે. આજે આપણી પાસે જેટલો કોલસો છે, જેટલું અશ્મિ બળતણ છે, તે નક્કી જ છે કે આટલું જ છે, મર્યાદિત છે. એકવાર આ મર્યાદિત જથ્થો પૂર્ણ થઈ ગયા બાદ ફરી પાછો મળવાનો નથી. એક વખત આ જથ્થો પૂર્ણ થઈ જશે પછી ફરી પાછો આપણને મળશે નહીં. શા માટે? એને બનતા પાછા કરોડો વર્ષો લાગશે અને પાછો નથી મળવાનો, માટે એને કેવું કહેવાય, પુનઃ અપ્રાપ્ય. કોના દ્વારા મળે છે? કુદરત દ્વારા. એટલે આગળ કયો શબ્દ લખ્યો? કુદરતી. આથી અશ્મિ બળતણને કુદરતી પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે. આથી અશ્મિ બળતણને કુદરતી પુનઃ અપ્રાપ્ય સંસાધન કહે છે. ફરી એક વખત જોઈ લઈએ, અશ્મિ બળતણ એટલે શું? સજીવોના મૃતદેહોના ભાગમાંથી, અવશેષમાંથી જે બળતણ બને, કે જે એક વખત પૂર્ણ થઈ ગયા પછી ફરી પાછું આપણને મળવાનું નથી, તેને અશ્મિ બળતણ કહે છે. ઉદાહરણ તરીકે કોલસો અને પેટ્રોલિયમ. એમાં કોલસા વિશે આપણે સમગ્ર માહિતી જાણીએ છીએ, પેટ્રોલિયમનો આવતીકાલે અભ્યાસ કરીશું. હવે અશ્મિ બળતણ થવા માટે જે ક્રિયા થાય, એ ક્રિયાને લાખો કરોડો વર્ષો લાગે ત્યારે એ સંપૂર્ણ રીતે એ ક્રિયા પૂર્ણ થાય. હવે આજે તો શું છે, જે જથ્થો છે એ નિયમિત છે, નક્કી જ છે, મર્યાદિત છે, આટલો જ છે. હવે એ જથ્થો એક વખત પૂર્ણ થઈ ગયા બાદ ફરી પાછો એ જથ્થો મેળવવા માટે લાખોથી કરોડો વર્ષોની રાહ જોવી પડશે, જે આપણા માટે પોસિબલ નથી. માટે એને કયું કહેવામાં આવે છે? પુનઃ અપ્રાપ્ય સંસાધન. તો આજે અશ્મિ બળતણ વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો, આવતીકાલે પેટ્રોલિયમ એટલે શું અને પેટ્રોલિયમ કઈ રીતે બને છે તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.